નમસ્કાર હું છું જયેશ પટેલ ઇએચબ્લ્યુ એન્જોય સાયન્સ YouTube યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર મિત્રો હવે આપણે જોઈશું વર્ગ કાસ્થિમત્સ્ય ઉપરી વર્ગ મત્સ્યના બે વર્ગો પડે છે કાસ્થિમત્સ્ય અને અસ્થિમત્સ્ય તેઓમાં આવેલ કંકાલ તંત્ર ને આધારે તેઓને વર્ગીકૃત કરવામાં આવે છે જેમનું કંકાલતંત્ર કાસ્તીનું બનેલું હોય તેઓને કાસ્થિમત્સ્ય કહેવાય છે જેઓનું કંકાલતંત્ર હડકાનું બનેલું હોય તેઓને અસ્થિમત્સ્ય કહેવાય છે કાસ્થિમત્સ્ય એટલે કે કોન્ટ્રિક્સ તેઓ ધારારેખીય પ્રવાહને અનુકૂળ રચના અને કાસ્થિમય અંતઃ કંકાલ ધરાવતા દરિયાઈ પ્રાણીઓ છે એટલે કે તેઓનું શરીર જે છે એ શરીર આગળ અને પાછળથી સાંકડું અને વચ્ચેથી થોડું પહોળું હોય છે અને તેથી તેને ધારારેખીય રચના કહેવાય છે એને ફુશી ફોર્મ બોડી અથવા તો બોટ શેપ બોડી તરીકે પણ ઓળખવામાં આવે છે મુખ અગ્રવક્ષ બાજુએ સ્થિત છે કાસ્થિમત્સ્ય અને અસ્થિમત્સ્યમાં આ તફાવત આપણે સાથે સાથે જોતા જઈશું કે અસ્થિમત્સ્યની અંદર આ મુખ જે છે આગળના ભાગે છે પરંતુ થોડું પાછળ અને વક્ષ બાજુએ આવેલું છે જ્યારે આપણે અસ્થિમત્સ્યમાં જોઈશું તો તેનું મુખ જે છે એ પ્રાણીઓનું બિલકુલ આગળના ભાગે ટોચના ભાગે આવેલું હોય છે કરુરસ્તંભ આજીવન અને સ્થાયી છે સામાન્ય રીતે તેઓનો કરુરસ્તંભ એ સંપૂર્ણપણે કાશ્તીનો બનેલો હોય છે અને આજીવન હોય છે ફાટો અલગ અને ઝાલર ઢાંકણ વગરની હોય છે આવી અલગ અલગ ફાટો તેઓમાં આવેલી હોય છે અને તેના ઉપર ઝાલર ઢાંકણ હોતું નથી જે અસ્થિમત્સ્યની અંદર એની ઝાલર ઝાલરો જે હોય છે તેની ઉપરની તરફે ઝાલર ઢાંકણ આવેલું હોય છે જ્યારે આ કાસ્થિમત્સ્યમાં મત્સ્યમાં ઝાલર ઢાંકણ હોતું નથી તેની ત્વચા ચામડી ચીકણી અને કઠણ તેમજ સૂક્ષ્મ પ્લેકોઇડના ભીંગડા ધરાવે છે આ પ્લેકોઇડ ભીંગડા આ પ્રકારના હોય છે અંદરથી આ રીતે જોડાયેલા હોય અને એનો અણીવારો ભાગ પાછળની તરફે લંબાયેલો હોય છે દાંત એ પ્લેકોઇડ ભીંગડાનું જ રૂપાંતરણ છે કે જેઓ પાછળની દિશામાં વળેલા હોય છે આવા વિશિષ્ટ એવા ભીંગડાના જ બનેલા એમ કહીએ તો ચાલે હા દાંત જે ખૂબ જ અણીદાર હોય છે અને પાછળની તરફે વળેલા હોય છે જેથી કરીને એક વખત શિકાર મોંમાં ગયા પછી તે છટકીને બહાર નીકળી શકતો નથી તેઓ હનુધારી કે જડબાધારી હોય છે તેમના જડબા ખૂબ જ મજબૂત હોય છે તેઓ બીજા પ્રાણીના શિકાર પર નભનારા પ્રાણીઓ છે પ્લવનાશય કે વાતાશયોની ગેરહાજરી હોવા છતાં તેઓ ડૂબ્યા વગર સતત તરતા રહે છે અસ્થિમત્સ્યની અંદર એના કંઠનળીના પાછળના ભાગેથી જોડાયેલા એવા પ્લવનાશયો આવેલા હોય છે પ્લાસ્ટિકના ફુગ્ગા જેવી રચના હોય છે કે જે પ્રાણીઓને પાણીની અંદર તારકતા આપે છે જે આ કાસ્તી મત્સ્યોમાં હોતી નથી આ પ્લવનાશયો કાશ્તી મત્સ્યોમાં હોતા નથી તેમ છતાં પણ તેઓ ડૂબ્યા વગર સતત તરી શકે છે તેઓનું હૃદય દ્વિખંડી હોય છે એક કર્ણક અને એક ક્ષેપક આ રીતે સંપૂર્ણ રુધિરા બિસરણ તંત્ર બંધ પ્રકારનું રુધિરા બિસરણ તંત્ર ધરાવે છે તેમાંના કેટલાક વીજ અંગો ધરાવે છે દાખલા તરીકે ટોર્પીડો એના ઉપર આવા વિશિષ્ટ આ વિસ્તારમાં વીજ અંગો આવેલા હોય છે જેની મદદથી એ શિકારી પ્રાણીને જોરદાર કરંટ આપે છે ઝાટકો આપે છે અને તેમના હાથમાંથી છટકી જઈ શકે છે જ્યારે કેટલાક પ્રાણીઓ જે છે તેઓ ઝેરી ડંખ ધરાવે છે તેના ઉપર વિશિષ્ટ એવો સ્ટિંગ કાંટો આવેલો હોય છે કે જે ઝેરી હોય છે અને શિકારી પ્રાણીઓને નુકસાન કરી શકે છે તેઓ શીત રુધિરવાળા પ્રાણીઓ છે એટલે કે તેઓમાં તેમના શરીરના તાપમાન નિયમનની ક્ષમતાનો અભાવ હોય છે તેઓમાં સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે નળમાં પુચ્છ મીન પક્ષો શ્રણી કે નિતમ મીન પક્ષો આંકડીઓ કે પક્કડ ધરાવે છે આ રીતે નળની અંદર આવી વિશિષ્ટ રચના હોય છે જેને પક્કડ અથવા ક્લેશ પર તરીકે ઓળખવામાં આવે છે સમાગમ દરમિયાન આ માદાના શરીરમાં એટલે કે નયોની યોની માર્ગ જે હોય છે જેમાં આ ક્લેશ પર દાખલ કરે છે અને ત્યાર પછી તેના શુક્રકોષો જે છે એ શુક્રકોષો માદાની અંદર દાખલ કરી શકે છે અહીં આ જે બે શાર્ક બતાવી છે કે જેમાં સમાગમની ક્રિયા થાય છે પોતાના શુક્રકોષો એ માદાના શરીરમાં દાખલ કરે છે અને આ રીતે તેઓ તેઓની અંદર અંતઃફલન જોવા મળે છે એટલે કે શુક્રકોષો અને અંડકોષોનું મિલન માદા શરીરના આ માદાના શરીરના અંદરના ભાગમાં થાય છે અને તેમાંના ઘણા ઓછા અપત્ય પ્રસવી હોય છે ત્યારબાદ તેઓ ઈંડા મૂકી દે છે જ્યારે કેટલાક બચ્ચાને જન્મ આપે છે ઉદાહરણ તરીકે ડોગ ફીશ શો ફીશ ગ્રેટ વ્હાઈટ શાક રે ફીશ વગેરે મિત્રો જો પહેલી વાર ચેનલ વિઝિટ કરી હોય તો માત્ર એક વખત સબસ્ક્રાઈબ કરો દરેક વિડિયોને અવશ્ય લાઈક કરો આ પછીના નવા મુદ્દા પર જવા માટે નીચેના થંબનેલ પર ક્લિક કરો